આંકલવ ખાતે નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટનું ઉદ્ઘાટન. આણંદ જિલ્લાના આંકલવ ખાતે રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા નર્સિંગ ક્લાસીસનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આંકલવ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રીમતી પ્રજ્ઞાબેન પુરોહિત, આંતરરાષ્ટ્રીય માનવાધિકાર એસોસિએશનના ગુજરાત રાજ્ય ડિરેક્ટર નસરુદ્દીન રાઠોડ સાહેબ, પ્રોફેસર ડૉક્ટર ગુણવંત વ્યાસના હાથે રિબિન કાપી ક્લાસીસ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે આંકલવ શ્રી હોસ્પિટલના ડૉક્ટર સંદીપભાઈ પટેલ, ડૉક્ટર કંદર્પ વ્યાસ, ડૉક્ટર જિજ્ઞેશ પટેલ, ડૉક્ટર બિપિન પટેલ, ડૉક્ટર સંજય બારડ, ડૉક્ટર સંકેત પટેલ, ડૉક્ટર તુષાર, ડૉક્ટર નીલ પટેલ, ડૉક્ટર ધર્મેશ પટેલ, ડૉક્ટર નિલેશ પ્રજાપતિ, ડૉક્ટર ધનેશ સોલંકી, ડૉક્ટર પ્રજ્ઞેશ પઢિયાર, એડવોકેટ ભૂપેન્દ્ર જાદવ, એડવોકેટ હિતેશ મહેતા, તમામ તાલુકા પંચાયતના સભ્યોમાં સલીમભાઈ, ઉપપ્રમુખ મહેશભાઈ પરમાર, અનવરભાઈ રાઠોડ, કાઉન્સિલરોમાં અનવરભાઈ રાજ, કાઉન્સિલર શાહિદભાઈ રાજ, લતીફભાઈ રાજ, હાજી ગુલામ હુસેનભાઈ, કાઉન્સિલર ગનીભાઈ બાલાવત, વહીવાભાઈ રાજ વગેરે સામાજિક કાર્યકરો પણ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે રાજદીપ જનરલ હોસ્પિટલના ડોક્ટર દીપકભાઈ રાજે આવેલા મહેમાનોનો આભાર વ્યક્ત કર્યો હતો. ઉપરાંત નસરુદ્દીન રાઠોડે ક્લાસીસ શરૂ કરવા બદલ શુભકામનાઓ પાઠવી હતી અને જણાવ્યું હતું કે ક્લાસીસ ચાલુ કરવાથી યુવાનો તેમજ યુવતીઓને રોજગારીની નવી તકો મળશે. પવિત્ર માસ પણ કહેવાય છે. એક મેડિકલ ફિલ્ડ સાથે સંકળાયેલી સંસ્થા શિક્ષણ સાથે જ્યારે જોડાય ત્યારે સમાજને એને શુભ ફળ મળતું હોય છે. અને આપણે આશા રાખીએ કે આપણા દેશના દીકરા દીકરીઓને આ પ્રકારનું ઉચ્ચ શિક્ષણ અને મેડિકલને લક્ષી શિક્ષણની વ્યવસ્થા આ સંસ્થા દ્વારા પ્રાપ્ત થાય એ માટે હું આના સૂત્રધાર કહેવાય તો સૂત્રધાર સર્વે સર્વા એવા ડૉક્ટર દીપક રાજને હૃદયપૂર્વકના અભિનંદન પણ આપું છું. હું નસરુદ્દીન રાઠોડ, ડિરેક્ટર ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ ગુજરાત સ્ટેટ. આજે આંકલવ ખાતે રાજદીપ ગ્રુપ ઓફ ઇન્સ્ટિટ્યૂટ તરફથી મેડિકલ ફિલ્ડમાં જે કોર્સિસ ચાલુ કરવામાં આવ્યા છે તે ખરેખર સરાહનીય કામ છે અને જેનાથી યુવાનોમાં રોજગારીની નવી તકો ઉભી થશે. આપણે આપ સૌ અમારા તરફથી રાજદીપ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝને હાર્દિક શુભકામનાઓ છે.